અર્ધ સમતુલ્ય બિંદુ એટલે કે હાફ ઇક્વિવેલન્સ પોઈન્ટ આગળ પીએચ ની ગણતરી કરો. સૌ પ્રથમ એ યાદ કરીએ કે અર્ધ સમતુલ્ય બિંદુનો અર્થ શું થાય. જો આપણે આ ઉદાહરણની વાત કરીએ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની વાત કરીએ તો અહીં હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે સંપૂર્ણ રીતે પોટેશિયમ સોર્બેટ સાથે પ્રક્રિયા આપે જેનું આપણે અનુમાપન કરી રહ્યા છીએ ત્યારે આપણને સમતુલ્ય બિંદુ મળ્યું એમ કહેવાય. હવે અર્ધ સમતુલ્ય બિંદુ એટલે એવું બિંદુ જ્યાં અડધા પોટેશિયમ સોર્બેટનું રૂપાંતરણ સોર્બિક એસિડમાં થાય છે. જો તેના વિશે બીજી રીતે વિચારીએ તો પોટેશિયમ સોર્બેટ અને સોર્બિક એસિડની સાંદ્રતા એક સમાન છે. હવે આપણે તેને પીએચ સાથે કઈ રીતે સંબંધિત કરી શકીએ? આ ઉકેલવા તેઓએ આપણને બીજી કઈ માહિતી આપી છે? જો આપણે આ પ્રશ્નને ફરીથી વાંચીએ તો તેઓએ અહીં આપણને સોર્બિક એસિડ માટે Ka ની કિંમત આપી છે જે 1.7 ગુણ્યા 10^-5 ઘાત છે. તમે તેને અહીં જોઈ શકો. તો શું આપણે અર્ધ સમતુલ્ય બિંદુ આગળ આ Ka ની કિંમતને પીએચ સાથે સંબંધિત કરી શકીએ? હવે જો તમને યાદ હોય તો આપણી પાસે આ એક સૂત્ર છે અને તેને તારવવું અઘરું નથી. તે સીધું જ Ka ની વ્યાખ્યા પરથી આવે છે. તમે તેની વ્યાખ્યાને થોડી ફરીથી ગોઠવો અને પછી બંને બાજુ નેગેટિવ લોગ લો. હું ઈચ્છું છું કે જો તમને તે યાદ ન હોય તો તમે તે વિડીયો ફરીથી જોઈ શકો. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તે પીએચ સાથે સંબંધ ધરાવે છે. તમે અહીં પીએચ અને Ka વચ્ચેનો સંબંધ જોઈ શકો અને ત્યાર પછી અહીં આ એસિડ અને તેના સંયુગ્મ બેઝની સાંદ્રતા છે. આપણે હમણાં જ વાત કરી ગયા તે પ્રમાણે અર્ધ સમતુલ્ય બિંદુ આગળ એસિડ અને તેના સંયુગ્મ બેઝની સાંદ્રતા એક સમાન થશે, માટે અહીં આ બંને કેન્સલ થઈ જશે અને તમારી પાસે એક બાકી રહે. હવે એકનું લોગ ઝીરો થાય, માટે અહીં આ આખું જ પદ ઝીરો થઈ જશે. આમ અર્ધ સમતુલ્ય બિંદુ આગળ પીએચ બરાબર પીકેએ આ પ્રમાણે. હવે અહીં પીકેએ બરાબર શું થાય? તેઓએ આપણને Ka ની કિંમત આપેલી છે. આપણે પ્રશ્નને ફરીથી જોઈએ. અહીં Ka ની કિંમત 1.7 ગુણ્યા 10^-5 ઘાત છે. આપણે તે અહીં લખીશું. Ka બરાબર 1.7 ગુણ્યા 10^-5 ઘાત. યાદ રાખો કે જ્યારે પણ આપણે Ka વિશે વિચારીએ ત્યારે તેનો અર્થ એ થાય કે આપણે એસિડ માટેના વિયોજન અચળાંક વિશે વિચારી રહ્યા છીએ અને તેથી જ આપણે અહીં સોર્બિક એસિડનો ઉપયોગ કરી રહ્યા છીએ. અહીં આ બંનેની સાંદ્રતા એક સમાન છે. હવે જો હું પીકેએ ની કિંમત શોધવા માંગતી હોઉં તો હું અહીં બંને બાજુ નેગેટિવ લોગ લઈ શકું, માટે પીકેએ બરાબર માઇનસ લોગ ઓફ બેઝ 10 Ka આના બરાબર માઇનસ લોગ ઓફ 1.7 ગુણ્યા 10^-5 ઘાત બેઝ 10. હવે આના બરાબર શું થાય? તેની ગણતરી કરવા આપણે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. 1.7 ગુણ્યા 10^-5 ઘાત -5 ઘાત અને હવે આપણને તેનું લોગ જોઈએ છે જેના બરાબર કંઈક આ પ્રમાણે થશે. તમે કેલ્ક્યુલેટરમાં જે આ લોગ બટનનો ઉપયોગ કરો છો તેનો આધાર 10 જ હોય છે, પરંતુ આપણને આ લોગનું નેગેટિવ જોઈએ, માટે આપણે તેનું ઋણ લઈએ જેના બરાબર આપણને લગભગ 4.77 મળે. આના બરાબર 4.77 થાય. હવે પીએચ બરાબર પીકેએ છે, માટે પીએચ બરાબર આ થશે.